ચાલો બાળકો, લર્ન વેલ માં આપણે એક્ટિવિટી માં 36 અને 37 પેજ નંબર ની આજે એક્ટિવિટી કરવાની છે. પેજ નંબર 36 પર તમને આજે એક્ટિવિટી આપેલી છે. આ એપલ અને આ મેંગો આપેલ છે કે જોઈન ધ ડોટ્સ ટુ કમ્પ્લીટ ધ પિક્ચર્સ એન્ડ કલર ધેમ. બાળકો, તમારા ડોટ્સ છે એ તમારે પહેલા પેન્સિલ થી જોઈન કરી લેવાના, જોડી લેવાના છે. પછી આમાં જે પ્રમાણે કલર આપેલો છે એ પ્રમાણે કલર પૂરવાનો છે. તો આ છે એપલ, તો આજે આપણે એને જોઈન્ટ કરીએ. જો બાળકો, એ થી બી સુધી આ રીતે, આમ પેલા એ થી બી સુધી આ રીતે તમને જે લીટા આજે આપેલા છે એની ઉપર જ તમારે જોઈન્ટ થવું જોઈએ. આ સી, બી થી સી સુધી, સી થી ડી સુધી, આ રીતે તમારે ડોટ્સ ટુ ડોટ્સ આ રીતે જોઈન કરવાના છે. આ રીતે એની ઉપર જ જવું જોઈએ, બહાર ન નીકળી જાય. ઈ થી એફ સુધી, એફ થી જી સુધી, આ રીતે તમને આપેલા છે એ રીતે તમારે જોઈન્ટ કરવાના છે. આ રીતે જોઈન્ટ કરતું જવાનું. અહીંયા એચ થી આઈ સુધી, આઈ થી જે સુધી, આ જે થી અહીંયા એ સુધી, તમારે આ રીતે પહેલાં તમારે પેન્સિલથી બધું જોઈન્ટ કરી દેવાનું છે. અને પછી અહીંયા જે રેડ કલર પૂરવાનો છે તમારે, જે તમને આ એપલ આમાં બતાવેલ છે એ મુજબ અહીંયા રેડ કલર અને ઉપર તમને ગ્રીન કલર પૂરવાનો છે. પહેલા આ રીતે પેન્સિલથી જોઈન્ટ કરી દેવાનું. આ મેંગોમાં પણ એ રીતે જ થશે. પહેલાં તમારે જોઈન્ટ કરી દેવાના છે ડોટ્સ એ થી બી સુધી. જો લીટા ઉપર જ આ રીતે આવવું જોઈએ, બી થી સી સુધી, સી થી ડી સુધી, ડી થી ઈ સુધી, પછી ઈ થી એફ સુધી. આ રીતે તમારે લાઈનમાં જોતું જવાનું અને કરતું જવાનું, એફ થી જી સુધી. આ રીતે લીટાની ઉપર જ તમારે આમ રીતે આમ જોડતું જવાનું, જી થી એચ સુધી, આ રીતે એચ થી આઈ સુધી, આઈ થી જે સુધી, અને જેથી ફરીથી અહીંયા એને તમારે જોડી દેવાનું. આ રીતે પેલામાં પણ આ રીતે પેલા પેન્સિલથી જોડી લેવાનું, પછી જ એમાં કલર પૂરવાનો છે. આમાં પણ તમને જે મેંગોનો કલર બતાવેલો છે એ પ્રમાણે અહીંયા ઓરેન્જ કલર અને અહીંયા તમારે પાંદડામાં આમ લીલો કલર એટલે કે ગ્રીન કલર પૂરવાનો રહેશે. તો પેજ નંબર 36 એ તમારે હોમવર્કમાં કરવાનું છે, અને પેજ નંબર 37ની એક્ટિવિટી એ પણ તમારે હોમવર્કમાં કરવાની છે. સર્કલ ધ લેટર્સ ધેટ મેક ધ ટુ વર્ડ્સ ડિફરન્ટ, એટલે કે આમાં તમને જે બેમાં જે જુદા દેખાય એમાં તમારે સર્કલ કરવાના છે. જો આ શું છે, બી આ પી, તો આ બે અલગ અલગ છે તો એમાં આપણે સર્કલ કરવાના છે. જે જુદા દેખાય એમાં તમારે સર્કલ કરવાનું છે. જો આ એ નીચે એ છે, આ આ બે આર છે, આ બે કે, તો એ તો સરખા છે. બી અને પી એ અલગ અલગ છે તો બી અને પી માં સર્કલ આવશે. આ રીતે અલગ હોય એમાં સર્કલ કરી દેવાનું. આ જો એચ અને ડી એ અલગ અલગ છે તો એમાં સર્કલ આવશે. એચ અને ડી એમાં સર્કલ કરી દેવાનું. આ ઈ છે બે, આ એન, તો એમાં નહીં, એમાં નહીં આવે. પી છે, આ સી છે, તો એમાં સર્કલ તમારે કરી દેવાનું. પી માં, નીચે સી માં. આ બે એલ છે, આ બે એ, આ બે વાય, તો સરખા જ છે તો એમાં નહીં આવે. જો બાળકો, આ બે એમ છે એમાં નહીં આવે સર્કલ. આ બે એ પણ સરખા છે એમાં પણ નહીં આવે. આ બે આર છે તો એમાં પણ નહીં આવે. આ ઈ છે અને નીચે કે આપેલો છે તો એ અલગ થઈ ગયા, તો એ આપણે એમાં સર્કલ કરી દેવાનું. આ ઈ માં અને નીચે કે માં. આ એમ છે એ સરખા છે તો એમાં નહીં આવે. આ એ છે તો એમાં પણ નહીં આવે. આ પી છે અને નીચે તો ટી આપેલો છે તો એમાં તમારે બે માં સર્કલ કરી દેવાનું, કારણ કે એ બે અલગ પડે છે. આ રીતે જે અલગ હોય એમાં તમારે સર્કલ કરવાના છે. તો તમારે હોમવર્કમાં લર્ન વેલની બુકમાં પેજ નંબર 36 અને પેજ નંબર 37 બંને પેજ એક્ટિવિટીના પૂરવાના રહેશે. થેન્ક યુ.